नमस्ते, वेलकम टू द ऑनलाइन प्लेटफॉर्म ऑफ संविधान करियर एकेडमी, विकल्प पोर्टल मोबाइल एप्लीकेशन एंड संविधान पब्लिकेशंस। आज आपने करंट अफेयर्स ना एक टॉपिक ने डिस्कस करीशुं। गई काल आपे जोयुं हशे के मद्रास हाईकोर्ट नी बहार वकीलो विरोध प्रदर्शन करी रह्या हता, आपणे एमनी वात करीशुं। गई काले मद्रास बार एसोसिएशने एक रेजोल्यूशन, एक ठराव पसार कर्यो, आपणे एनी वात करीशुं। बात कंईक एवी छे के आपणी संसदनुं जे छेल्ले मॉन्सून सेशन पूरू थयुं, चोमासु सत्र पूरू थयुं, एमां आपणा केन्द्रीय गृहमंत्रीजीए 3 बिल्स रजू कर्या हता। अंग्रेजोना समयना कायदाओना आधारे आपणा देशमां जे क्रिमिनल जस्टिस सिस्टम घड़ाई छे एने बदलवा माटे आ 3 बिल्स लावामां आव्या छे। जो ए 3 बिल्स कायदा बनी जशे, एक्ट बनी जशे, तो अंग्रेजोना समयना अमुक चोक्कस कायदाओना स्थान पर नवा आपणा कायदाओना आधारे हवे आपणी क्रिमिनल जस्टिस सिस्टम तैयार थशे, एवुं केन्द्र सरकारनुं कहेवुं छे। 1860ना वर्षनो आपणो जे आईपीसी छे, इंडियन पिनल कोड, भारतीय दंड संहिता, એને રિપ્લેસ કરવા માટે બિલ લાવવામાં આવ્યું છે, ભારતીય ન્યાય સંહિતા બિલ 2023। 1973ના વર્ષનો આપણો જે સીઆરપીસી છે, ક્રિમિનલ પ્રોસિજર કોડ, એને રિપ્લેસ કરવા માટે બિલ લાવવામાં આવ્યું છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023। અને 1872ના વર્ષનો આપણો જે પુરાવા અધિનિયમ છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, એને રિપ્લેસ કરવા માટે લાવવામાં આવ્યું છે, ભારતીય સાક્ષ્ય બિલ 2023। જો આ 3 બિલ્સ એક્ટ બની જશે તો પેલા 3 કાયદાઓના સ્થાન પર હવે નવા કાયદા આપણી પાસે આવી જશે। વિરોધ આ વકીલોનો આ બિલ્સ વિશે છે। આ બિલ્સ આપ જોશો તો એની અંદર સેક્શન્સ ઘણા બધા છે, જૂના ઘણા બધા સેક્શન્સ ચાલુ રાખવામાં આવ્યા છે, ઘણામાં મોડિફિકેશન્સ પણ કરવામાં આવ્યા છે। આ સેક્શન્સ બધાએ બધા આપણને અંગ્રેજી ભાષામાં મળી જશે, એ અંગ્રેજી ભાષામાં જ છે, પણ આ બિલ્સમાં કાયદાઓના જે પ્રસ્તાવિત નામ આપવામાં આવ્યા છે એ નામ હિન્દીમાં છે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય બિલ। વકીલોનો વિરોધ આ હિન્દી નામોની સામે છે। આમ પણ જાણીએ છીએ આપણે કે એક ભારતની અંદર બે ભારત વસે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, અને દક્ષિણ ભારત હંમેશા વિરોધ નોંધાવતું રહ્યું છે કે જ્યારે પણ એમના ઉપર હિન્દી કલ્ચર ઇમ્પોઝ કરવામાં આવતું હોય, આ મુદ્દો કંઈક એને લગતો જ છે। પણ આ સિમ્પલી કલ્ચરલ મેટર છે એવું નથી, સાથે એમણે દાવો કર્યો છે કે આ પ્રકારે જો હિન્દી નામો આ કાયદાઓના રાખવામાં આવે તો એ આપણા બંધારણનું ઉલ્લંઘન કહેવાય। તો આપણે સમજવાનું છે કે શું એમનો દાવો સાચો છે, શું આમાં બંધારણની કોઈ વાત રહેલી છે। આપણા બંધારણનો ભાગ 17 ટાઇટલ છે એનો, ઓફિશિયલ લેંગ્વેજ રાજભાષા। આપણા દેશની સરકારો જ્યારે વહીવટ કરતી હશે ત્યારે એમની ભાષા કઈ રહેશે, ભાગ 17માં આપેલું છે। આપણા દેશની અદાલતો જ્યારે કામકાજ ચલાવતી હશે, ચુકાદાઓ આપતી હશે, આદેશો પ્રસિદ્ધ કરશે, તો એમની ભાષા કઈ રહેશે, ભાગ 17માં આપેલું છે। આપણા દેશમાં કાયદાઓ કઈ ભાષામાં ઘડાશે, ભાગ 17માં આપેલું છે। આપ જોશો કે ભાગ 17ની અંદર કુલ 4 પ્રકરણો આપેલા છે, એમાંનું ત્રીજું પ્રકરણ, 3rd ચેપ્ટર, ટાઇટલ છે એનું લેંગ્વેજ ઓફ ધ જ્યુડિશિયરી એન્ડ ટેક્સ્ટ ઓફ લોઝ, ન્યાયતંત્રની ભાષા અને કાયદાઓની ભાષા, એનો પહેલો અનુચ્છેદ છે અનુચ્છેદ 347, કે જેમાં કહેવાયું છે અન્ટિલ પાર્લામેન્ટ બાય લો અદરવાઇઝ પ્રોવાઇડ્સ, એટલે કે જ્યાં સુધી સંસદ કાયદા દ્વારા બીજું કશું નક્કી ન કરે ત્યાં સુધી, લેંગ્વેજ ઓફ ધ પ્રોસિડિંગ્સ ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ એવરી હાઈ કોર્ટ શેલ બી ઇંગ્લિશ, એટલે કે જ્યાં સુધી સંસદ કાયદા દ્વારા બીજું કશું નક્કી ન કરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ અને દરેક રાજ્યની હાઈકોર્ટની પ્રોસિડિંગ્સની ભાષા અંગ્રેજી રહેશે। સાથે ત્યાં આગળ કહેવાયું છે કે અન્ટિલ પાર્લામેન્ટ બાય લો અદરવાઇઝ પ્રોવાઇડ્સ લેંગ્વેજ ઓફ ધી ટેક્સ્ટ ઓફ ધ બિલ્સ, એટલે કે તમામ જે બિલ સંસદ અને રાજ્ય વિધાનમંડળોમાં રજૂ કરાતા હોય એમની ભાષા અંગ્રેજી રહેશે। સાથે ત્યાં આગળ કહેવાયું છે કે લેંગ્વેજ ઓફ ઓલ ધી એક્ટ્સ, બી દેટ સેન્ટ્રલ એક્ટ્સ, બી દેટ સ્ટેટ એક્ટ્સ, આ બધાએ બધા એક્ટ્સની ભાષા પણ ત્યાં આગળ અંગ્રેજી નક્કી કરાયેલી છે। તો અહીં આગળ આપણું બંધારણ પહેલેથી એ સ્પર્શ કરે છે કે તમે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની અંદર જે કાર્યવાહી ચલાવશો એની ભાષા અંગ્રેજી રહેશે, અને સાથે કેન્દ્ર અને રાજ્યોની સરકારોના જે એક્ટ્સ બનશે, માત્ર એક્ટ્સ નહીં, એ એક્ટ્સ બનાવવા માટે જે બિલ્સ લાવવામાં આવશે એમની ભાષા પણ અંગ્રેજી જ રહેશે। પણ સાથે અહીં આગળ આપણે નોંધવાનું છે, લખાયું છે કે અન્ટિલ પાર્લામેન્ટ બાય લો અદરવાઇઝ પ્રોવાઇડ્સ, એટલે કે જ્યાં સુધી સંસદ કાયદા દ્વારા બીજું કશું નક્કી ન કરે ત્યાં સુધી, મતલબ સંસદ જો ચાહે તો કાયદા દ્વારા આ બધાએ બધા માટે બીજી કોઈ ભાષા પણ નક્કી કરી શકે છે। આ પ્રમાણે 1963ના વર્ષમાં આપણી સંસદે એક કાયદો ઘડ્યો હતો, ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ 1963।
આ કાયદાને આપવા છો. આ કાયદામાં કહેવાયું છે કે કાયદાઓ એક્ટ્સ અને સાથે બિલ્સ એટલે કે વિધેયકો, આમની ભાષા અંગ્રેજી જ રહેશે, પણ જ્યારે પણ સંસદમાં તમે કોઈ એક્ટ બનાવવા માટેનું બિલ અંગ્રેજી ભાષામાં પેશ કરશો તો એની સાથોસાથ તમારે એની એક અધિકૃત પ્રમાણિત નકલ હિન્દી ભાષામાં પણ રજૂ કરવાની રહેશે. એટલે કે એક અનુવાદિત સ્વરૂપમાં તમને હિન્દી ભાષામાં પણ મળી રહેવું જોઈએ. દેટ્સ ઇમ્પોર્ટન્ટ. અંગ્રેજી ભાષામાં મૂળ રીતે તમારે બિલ રજૂ કરવાનું છે, પણ એની સાથોસાથ તમારે એને હિન્દી ભાષામાં પણ રજૂ કરવાનું રહેશે. અને એટલે જ આપ જોશો કે ત્યારથી અત્યાર સુધીમાં જે કોઈ પણ બિલ્સ આપણી સંસદમાં લાવવામાં આવતા રહ્યા છે, મૂળ રીતે અંગ્રેજીમાં હોય, પણ સાથે એનો હિન્દી અનુવાદ પણ જોડેલો હોય જ. એવું જ કાયદાઓનું છે. એક્ટ્સ જે બને અંગ્રેજી ભાષામાં મૂળ રીતે હોય, પણ સાથે એનો હિન્દી અનુવાદ પણ આપણને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે અહીંયા આગળ થયું શું કે આ જે ત્રણ બિલ્સ રજૂ કરવામાં આવ્યા, ત્રણ બિલ્સના સેક્શન્સ તમને બધા બધા અંગ્રેજીમાં મળી રહેશે, પણ એમના જે નામ છે એ નામ હિન્દી ભાષામાં છે. જે બંધારણની જોગવાઈ પ્રમાણે અને સાથે પહેલાં કાયદાની જોગવાઈ પ્રમાણે અંગ્રેજી ભાષામાં જ હોવા જોઈએ, મૂળ રીતે અંગ્રેજી ભાષામાં હોવા જોઈએ, સાથે એનો હિન્દીમાં અનુવાદ હોવો જોઈએ. અહીં આગળ અંગ્રેજી નામ રાખવામાં આવ્યા જ નથી. આ ત્રણ બિલ્સના વિરોધ એનો છે. સાચું શું ખોટું શું એ નક્કી આપણે નથી કરતા. આપણે હંમેશા એ જોવું કે બંધારણ શું કહે છે, બંધારણીય વાસ્તવિકતા શું છે, બંધારણની જોગવાઈ આપણને શું સૂચવે છે, એના આધાર ઉપર પહેલાં સમાચારને સમજવા, પછી કોઈક નિષ્કર્ષ પર આવવું, પછી આપણો કોઈક અભિપ્રાય બાંધવો. કાનૂની વાસ્તવિકતાને હંમેશા પ્રાધાન્ય આપવું, એના પછી જ આપણે આપણા મંતવ્ય ઘડવા. બંધારણને જાણ્યા વગર અદ્ધરતાલ આપણે કંઈ પણ બોલી દઈએ ન ચાલે. અભિપ્રાયો બાંધવા માટે બંધારણનો પાયો અનિવાર્ય છે, અને જો એ કરીએ તો જ આપણે એક સભ્ય સમાજ કહેવાઈએ, એ વગર ન કહેવાઈએ. તો આશા રાખું કે કરંટ અફેર્સની આ વાત આપને સમજાઈ હશે. હવે બાર એસોસિએશન દ્વારા રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું છે, કેન્દ્ર પાસે એ હવે પહોંચ્યું છે, તો એના સંદર્ભમાં કેન્દ્ર શું નિર્ણય લે છે એ જોવું રહ્યું. જ્યારે પણ આવો કોઈ નિર્ણય લેવાશે તો એની ચર્ચા તો સ્વાભાવિક રીતે ઘણી થવાની જ છે, આપણે પણ એની ચર્ચા ત્યારે કરીશું. તો આ સાથે વાત અહીં આગળ પૂરી કરીએ. આવનારા સેશનમાં આવા જ કોઈક રસપ્રદ મુદ્દા સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.